કે મનમોહનસિંહે લગભગ 5 વર્ષ પહેલા જ સ્પષ્ટ કર્યો હતો કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે, એવું પહેલું નિવેદન હતું. પણ એમાં સ્પષ્ટતા નહોતી એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે. આ દેશની અંદર સૌને એક સરખો અધિકાર છે. ત્યારે આવા એક સમુદાયને ખુશ કરવા માટે આવા નિવેદન કરીને આવા નિયમો બનાવીને એની સંપત્તિને લૂંટી લેવાનો જે કોંગ્રેસનો પ્રયત્ન છે, આખા દેશમાં એના કારણે હાહાકાર મચી ગયો છે. જે વાત ડોક્ટર મનમોહનસિંહજી જેવા વિશ્વ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને દેશને 10-10 વર્ષ સુધી જેમને નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નેતૃત્વ આપ્યું, એવા ડોક્ટર મનમોહનસિંહ વિશે ભ્રમ ફેલાવવા માટે આ લાંબા સમયથી જૂઠાણું ચલાવવામાં આવે છે. માનનીય ડોક્ટર મનમોહનસિંહજીએ 9 ડિસેમ્બર 2006 રોજ સ્પષ્ટપણે એમને પોતાના ઓલામાં વાર્તાલાપમાં સ્પષ્ટપણે કીધું કે આ દેશની અંદર જો આપણે વિકાસ કરવો છે અને દેશને પ્રગતિના માર્ગે લઈ જવો છે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બેકવર્ડ ક્લાસ એટલે પીછા વર્ગ અને માઇનોરિટીના માટેના એમના વિકાસના વિવિધ પ્રોગ્રામોને ઘડી કાઢવા પડશે અને એમનું અપ્લિપમેન્ટ ઓફ ધી પુઅર પીપલ